મરાઠામાંથી 1273 શ્રમિકોને ઉત્તર પ્રદેશ જવા માટે વ્યવસ્થા કરાઈ હતી. હિંમતનગરથી બસ મારફતે મહેસાણા તથા ત્યાંથી ઉનાવા સ્ટેશને પહોંચાડાયા હતા. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો મુજબ શ્રમિકોને બસમાં સવાર થઈ વતનની વાટ પકડી હતી. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના 1273 શ્રમિકોને 42 બસો દ્વારા તારીખ 8 મે 2020 રોજ બસ દ્વારા મહેસાણા મોકલવામાં આવ્યા હતા, જ્યાં સાંજે 7 કલાકે મહેસાણાથી ઉનાવા સ્પેશિયલ ટ્રેન મારફત ઉત્તર પ્રદેશ માદદે વતન મોકલવામાં આવ્યા હતા. સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશા અનુસાર શ્રમિકોએ બસ અને પછી ટ્રેનમાં સવાર થઈને વતનની વાત પકડી હતી. હિંમતનગર ટાઉન હોલ ખાતેથી હિંમતનગર તાલુકાના 565 શ્રમિકો માટેની સ્પેશિયલ 19 બસોની સુવિધા કરવામાં આવી છે. અન્ય તાલુકાઓમાં 708 શ્રમિકો માટે 23 બસ દોડાવી શ્રમિકોને મહેસાણા રેલવે સ્ટેશને મોકલી આપવામાં આવ્યા છે. શ્રમિકો માટે જે બસો હતી તે તમામ બસોને સેનેટાઇઝર કરવામાં આવી હતી. સાથે આ શ્રમિકો માટે પાણીની બોટલ અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. બસમાં મહેસાણા શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશના ઉનાવા સ્ટેશને પહોંચાડવામાં આવશે, જ્યાંથી તેઓ પોતપોતાના વતન સુધી જઈ શકશે. લોકડાઉનના અમલ બાદ વતન જવા ઇચ્છતા શ્રમિકો માટે મહેસાણાથી ઉનાવા સ્પેશિયલ ટ્રેન મારફત પોતાના વતન ઉત્તર પ્રદેશ જવાની વ્યવસ્થા થતા તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તેમની યાત્રા સુખરૂપ રહે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના રહેવાસી શ્રી જગદીશ પ્રસાદ, જે હિંમતનગરમાં રામલીલા પ્રદર્શન માટે આવ્યા હતા પરંતુ લોકડાઉન થતા હિંમતનગર ખાતે ફસાઈ ગયા હતા, જેઓએ જણાવ્યું હતું કે લોકડાઉન બાદ ઘરે જવા મારી પાસે કોઈ સાધન કે વ્યવસ્થા ન હતી. અમારા વતન જવા માટે સરકારે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી છે, એટલે હું અને મારા સાથીઓ આજે ઘરે જઈ રહ્યા છે. હિંમતનગર પાલિકા અને ગુજરાત સરકારને હું ધન્યવાદ આપવા માંગુ છું. ઉત્તર પ્રદેશના ફતેપુરા જિલ્લાના રહેવાસી અને હિંમતનગરની ફેક્ટરીઓમાં કામ કરતા શ્રીમતી રેણુકાબેન દેવીએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી તેમના પતિ અને તેમની બાળકી સાથે રહે છે. લોકડાઉન થયા બાદ ઘરે જવાની કોઈ વ્યવસ્થા ન હતી. સરકારે અમારા માટે બસ અને ટ્રેનની વ્યવસ્થા કરી છે અને અમને ઘરે જવાનો ખૂબ જ આનંદ છે. અમે સરકાર અને વહીવટી તંત્રનો ખૂબ આભાર માનીએ છીએ. चक सुदर्शन द्विवेदी है, मैं उत्तर प्रदेश प्रयागराज का रहने वाला हूँ. अभी मैं हिम्मतनगर में मेहतापुरा में रह रहा हूँ और यहाँ की जो भी व्यवस्थाएं हैं नगर पालिका की तरफ से हमको मिली हैं, किट भी मिली हैं और सारी व्यवस्थाएं होते हुए भी हम लोगों का मेडिकल चेकअप हुआ और फिर उसके बाद हमको हमारे उत्तर प्रदेश भेजने की व्यवस्था आदरणीय नगर पालिका प्रमुख जी के द्वारा हुआ, नगर सब सरकार के माध्यम के द्वारा हुआ और आज वह खुशी का समय आ गया कि हम लोग अपने नगर, अपने गांव, अपने देश को जा रहे हैं. बहुत बहुत यहां के गुजरात के सभी संभ्रांत व्यक्तियों का बहुत बहुत धन्यवाद, बहुत बहुत आभार. उमंग रावल, दिव्यांग न्यूज, साबरकांठा.